वंदे मातरम विद्यार्थी मित्रों, लास्ट एपिसोड में आपणे यूनिट 1 टेस्ट ऑफ इंडिया में एक्टिविटी 4A सुधीनो अभ्यास कर्यो हतो। एक्टिविटी 4A में टेस्ट द वेस्ट नामनी जे स्टोरी हती तेनो आपणे अभ्यास कर्यो के जेमा वधाराना शाकभाजीमांथी एवियल नामनी फेमस रेसिपी बनावामां आवी, वानगी बनावामां आवी अने जे आजे आखा केरळमां खूब ज फेमस छे અને તમિલનાડુ જે રાજ્ય છે તેમાં ખૂબ જ પોપ્યુલર છે। અને આ જે એવિયલ ડિશ બનાવવામાં આવી હતી તે બનાવી હતી ભીમે। અને જે રાજાના રાજ્યમાં આ ઘટના બની હતી તે રાજા હતો વિરાટ। તો અહીંયા સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો। આજે આપણે જોઈશું એક્ટિવિટી 4B। આપેલું છે રાઇટ ધ એક્શન વર્ડ્સ ઇન ધ બ્રેકેટ। અહીંયા જે કાઉન્સ આપેલા છે તે કાઉન્સમાં તમારે એક્શન વર્ડ્સ મીન્સ કે ક્રિયાપદ લખવાના છે, ક્રિયાપદ દર્શાવવાના છે। જોઈએ, ફર્સ્ટ એક્ઝામ્પલ તરીકે તમને આપેલું છે ધ કિંગ લેફ્ટ ધ કિચન। રાજા રસોડામાંથી જતા રહ્યા, તો એમાં એક્શન વર્ડ્સ કયો છે? તો એક્શન વર્ડ્સ આપેલો છે લેફ્ટ, કે વાક્યની અંદર જે ભૂતકાળનું રૂપ આપેલું છે ક્રિયાપદ તે તમારે સામે બોક્સમાં લખવાનું છે। એક્શન વર્ડ્સ એટલે કે એક પ્રકારની ક્રિયા, ક્રિયાપદ તમારે દર્શાવવાના છે। તો જોઈએ આગળ, ફર્સ્ટ આપેલું છે મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર। મહારાજાએ મોટા ભોજનનો ઓર્ડર આપ્યો, તો આમાં કયું ક્રિયાપદ છે? યસ, ઓર્ડર્ડ, તો સામે આવશે ઓર્ડર્ડ। નેક્સ્ટ આપેલું છે ધ કુક વોશ્ડ ધ વેજીટેબલ। રસોઈયાએ બધા શાકભાજી ધોયા, આમાં કયું ક્રિયાપદ છે? યસ, વોશ્ડ, તો સામે બ્રેકેટમાં આવશે વોશ્ડ। વિદ્યાર્થી મિત્રો, આ તમારો આખો જે પાઠ હતો, જે સ્ટોરી હતી તે ભૂતકાળમાં આપેલી છે, તો એના બધા જ જે સેન્ટેન્સ છે તે બધા ભૂતકાળમાં આપેલા છે। તો ક્રિયાપદ અહીંયા જે તમે બોક્સની અંદર લખશો તે બધા જ ક્રિયાપદ ભૂતકાળમાં છે। જોઈએ આગળ, નેક્સ્ટ આપેલું છે ધ કુક પોર્ડ ફ્યુ સ્પૂનફુલ ઓફ કોકોનટ ઓઇલ, કે રસોઈયાએ પહેલાં જે વેજીટેબલ્સ હતા તેની અંદર થોડા ચમચા કોકોનટ ઓઇલ, નાળિયેર તેલ ઉમેર્યું, તો આમાં ક્રિયાપદ આપેલું છે પોર્ડ, પોર્ડ એટલે રેડવું। નેક્સ્ટ આપેલું છે ધ કુક ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર। રસોઈયાએ લીલું નાળિયેર, લીલા મરચાં અને લસણની ચટણી બનાવી, મીન્સ કે બધાને ભેગા કરીને દળ્યા, તો ક્રિયાપદ આપેલું છે ગ્રાઉન્ડ। નેક્સ્ટ જોઈએ ધ કુક ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ। રસોઈયાએ જે વાનગી તૈયાર થઈ તેને લીમડાના પાન વડે શણગારી, તો અહીંયા એક્શન વર્ડ્સ આપેલો છે ડેકોરેટેડ। નેક્સ્ટ આપેલું છે મહારાજા વોન્ટેડ સમ ફ્રેશ ડિશિસ ફોર ગેસ્ટ। મહારાજા મહેમાન માટે તાજી વાનગીઓ બનાવવા ઈચ્છતા હતા, તો અહીંયા જે ક્રિયાપદ છે તે છે વોન્ટેડ, તો સામે આવશે વોન્ટેડ। નેક્સ્ટ આપેલું છે ધ કુક એડેડ સમ વિપ્ડ કર્ડ ટુ ધ કરી। રસોઈયાએ કઢીની અંદર હલાવેલું દહીં ઉમેર્યું, આમાં બે પ્રકારના ક્રિયાપદ આવશે, એક તો એડેડ પણ આવી શકે અને વિપ્ડ પણ આવી શકે। મુખ્ય ક્રિયાપદ આપણું એડેડ છે એટલે આપણે એડ કરેલું છે, તમે બંને ક્રિયાપદ લખી શકો છો। નેક્સ્ટ જોઈએ ધ કુક કટ ધ વેજીટેબલ ઇન ટુ લોંગ સ્ટ્રીપ। રસોઈયાએ બધા જ શાકભાજીઓને લાંબી પટ્ટીઓમાં કાપ્યા, તો અહીંયા ક્રિયાપદ આપેલું છે કટ, કટનું ભૂતકાળનું રૂપ કટ જ થાય, એમાં કોઈ ફેરફાર થતો નથી। નેક્સ્ટ આપેલું છે એવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરાલા। એવિયલ આખા કેરળમાં ખૂબ જ પ્રખ્યાત છે, તો અહીંયા આપણને આપેલો છે શબ્દ બીકેમ, બીકેમ એટલે બનવું અથવા તો થવું, તો તે આવશે એક્શન વર્ડ્સ। અને લાસ્ટ આપેલું છે મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન। મહારાજા પોતે જાતે જ રસોડામાં ગયા હતા, તો અહીંયા આપણને ક્રિયાપદ આપેલું છે કેમ, એક્શન વર્ડ્સ આવશે કેમ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે જે શબ્દ નીચે અંડરલાઈન કરેલી છે તે બધા જ એક્શન વર્ડ્સ છે જે સામે પણ આપણે લખેલા છે, તો તમારે પણ આ પ્રમાણે તમારા પાઠ્યપુસ્તકમાં એક્શન વર્ડ્સ લખવા। જોઈએ આગળ, નેક્સ્ટ આપેલું છે એક્ટિવિટી 4C। આપેલું છે ટિક માર્ક ધ ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝડ ફોર એવિયન।
એવિયલ બનાવવા માટે જે જે સામગ્રીઓનો ઉપયોગ થયો છે તે સામગ્રીઓ અહીં આપેલી છે, તો જે સામગ્રીનો ઉપયોગ થયો હોય તે સામગ્રી સામે તમારે ખરાની નિશાની કરવાની છે। તમારે પણ મારી સાથે તમારા પાઠ્યપુસ્તકમાં આ નિશાની કરતી જવી, ખરાની નિશાની કરવાની છે। તો જોઈએ કે એવિયલ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો હતો। લાઇન્સર લેતા જઈએ અને જોતા જઈએ જે વસ્તુનો ઉપયોગ થયો હશે ત્યાં આપણે ખરાની ટીકમાર કરીશું। ફર્સ્ટ આપેલું છે ચીલીસ, તો હા ચીલીનો ઉપયોગ થયો હતો એટલે ત્યાં ખરાની નિશાની કરીશું। ત્યારબાદ છે રાઈસ, તો રાઈસનો ઉપયોગ કર્યો નહોતો એટલે તેમાં કંઈ નહીં કરીએ। નેક્સ્ટ છે ગ્રાઉન્ડનટ ઓઇલ, તો ત્યાં પણ એનો ઉપયોગ નહોતો થયો। નેક્સ્ટ છે વીટ, તો વીટનો પણ ઉપયોગ થયો નથી। આગળ આપેલું છે કરી લીવ્સ, લીમડાના પાન, તો ડેકોરેટ કરવા માટે ઉપયોગ થયો હતો એટલે ત્યાં આવશે ખરાની નિશાની। નેક્સ્ટ આપેલું છે ગ્રામ ફ્લોર, ચણાનો લોટ નહોતો ઉપયોગ થયો। નેક્સ્ટ છે ગાર્લિક, તો ગાર્લિકનો ઉપયોગ થયો હતો, લસણ વાપરવામાં આવ્યું હતું। ત્યારબાદ છે કોકોનેટ, તો હા કોકોનેટનો ઉપયોગ કર્યો હતો એટલે આવતે ખરું આવશે। ત્યારબાદ છે નીમ લીવ્સ, એટલે કે કડવો લીમડો, તો કડવા લીમડાનો ઉપયોગ કરેલો નથી। નેક્સ્ટ છે કડ, તો હા કડનો ઉપયોગ કરેલો, દહીં વલાવેલું, દહીં ઉમેરેલું। નેક્સ્ટ આપેલું છે ગ્વાવા, એટલે જામફળ, તો જામફળનો ઉપયોગ થયો નહોતો। અને લાસ્ટ આપેલું છે વેજીટેબલ સ્ક્રેપ, તો હા વેજીટેબલ સ્ક્રેપનો ઉપયોગ થયો હતો, કારણ કે વેજીટેબલ સ્ક્રેપ હતા એટલા માટે જ આ એવિયલ બનાવવામાં આવે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એવિયલ બનાવવા માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ થયો, મીન્સ કે કઈ કઈ સામગ્રી વાપરવામાં આવી તેનો અભ્યાસ કર્યો। હવે જોઈએ આપણે આગળની એક્ટિવિટીઝ। આગળ આપેલું છે એક્ટિવિટી 4D, આપેલું છે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, મીન્સ કે ખરા અથવા ખોટા જણાવો। જોઈએ ફર્સ્ટ આપેલું છે ધ કિંગ ઓર્ડર્ડ ડિનર ઇન ધ પેલેસ, પેલેસ એટલે થશે રાજમહેલ, રાજાએ રાજમહેલમાં ભોજનનો ઓર્ડર આપ્યો, આદેશ આપ્યો, તો આન્સર આવશે ટ્રુ। નેક્સ્ટ આપેલું છે ધ કુક ન્યૂ અબાઉટ એવિયલ બિફોર, બિફોર એટલે પહેલા, ન્યૂ એટલે જાણતો હતો, રસોઈયો પહેલેથી જ એવિયલ વિશે જાણતો હતો, તો જાણતો હતો, નહોતો જાણતો ને, તો આવશે ફોલ્સ। નેક્સ્ટ આપેલું છે ધ કુક મેડ અ ન્યૂ ડીશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ, તો રસોઈયાએ વધારાના શાકભાજીનો ઉપયોગ કરીને નવી ડીશ તૈયાર કરી નવી વાનગી બનાવી, તો આવશે ટ્રુ। નેક્સ્ટ છે નોબડી લાઈક ધ ન્યૂ ડીશ એવિયલ, કોઈને પણ આ નવી ડીશ એવિયલ હતી તે ગમી નહીં, કોઈને ભાવી નહીં, ફોલ્સ, કારણ કે તે બધાને ખૂબ જ ભાવી હતી। લાસ્ટ આપેલું છે ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ, રાજા ટોપલીમાં વધારાની વસ્તુઓ જોઈને ખુશ થયા, તો આવશે ફોલ્સ। અહીં આપણે ટ્રુ ફોલ્સનો અભ્યાસ કર્યો, હવે જોઈએ આગળ। આગળ વિદ્યાર્થી મિત્રો આપેલી છે એક્ટિવિટી 4E, કીધું છે યુ વોન્ટ ટુ પ્રિપેર અ એવિયલ, તમે પણ જો એવિયલ બનાવવા ઈચ્છતા હો ગીવ નંબર ટુ ધીસ સ્ટેપ, તો નીચે જે સ્ટેપ આપેલા છે એવિયલ બનાવવા માટે, નીચે સ્ટેપ આપેલા છે તે સ્ટેપને સાચા નંબર આપો કે સૌ પ્રથમ એવિયલ બનાવવા માટે શું કરવું જોઈએ, તો વારા પરથી આ જે ડીશ છે તે ડીશને તૈયાર કરવા માટે કઈ કઈ ક્રિયા કરવી પડશે તે અહીં આપણે યોગ્ય નંબરમાં ગોઠવવાની છે। સૌ પ્રથમ જોઈએ તો બધા જ શાકભાજીને પેલા રસોઈયાએ ધોયા હતા, તો આવશે વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ, તો સૌ પ્રથમ પેલા બધા જ શાકભાજીઓને સ્વચ્છ રીતે ધોયા। ત્યારબાદ શું હતું, તો કે ધોઈને પછી શાકભાજીને લાંબી પટ્ટીઓમાં કાપ્યા, તો આવશે કટ ધ વેજીટેબલ સ્ક્રેપ ઇન ટુ લોંગ સ્ટ્રીપ, તો સૌ પ્રથમ બીજાને બે નંબર, કે પેલા શાકભાજીને ધોયા અને ત્યારબાદ શાકભાજીને લાંબી પટ્ટીઓમાં કાપ્યા, પછી શું કર્યું, તો કે ત્રણ વસ્તુઓની ચટણી બનાવી હતી ગ્રાઇન્ડ કરીને, તો આવશે પહેલા વાક્યને ત્રણ નંબર, ગ્રાઇન્ડ સમ કોકોનટ ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક, થોડું નાળિયેર લીલા મરચાં અને ગાર્લિકને દળિયા, મીન્સ કે તેની ચટણી બનાવી। ત્યારબાદ તો કે પાંચમું જે સેન્ટેન્સ છે તેને નંબર આવશે ચાર, વીપ સમ કર્ડ એન્ડ મિક્સ ઇટ, થોડું દહીં વલોવ્યું અને તેની અંદર ઉમેર્યું। ત્યારબાદ આવશે છઠ્ઠા સેન્ટેન્સને પાંચ નંબર, પોર સમ કોકોનટ ઓઇલ ઓન ટોપ, ઉપરથી થોડું નાળિયેરનું તેલ રેડ્યું। ત્યારબાદ ચોથા વાક્યને આવશે છ નંબર, ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ, લીમડાના પાન વડે તેને ડેકોરેટ કરી તેને શણગારી,
અને લાસ્ટ આવશે એવિયલ ઇઝ રેડી. સાત નંબર ને સાત નંબર જ આપવાનો છે. આ રીતે એવિયલ જે ડીશ હતી તે તૈયાર થાય છે. સૌ પ્રથમ શાકભાજી ધોયા, ત્યારબાદ તેને લાંબી પટ્ટીઓમાં કાપ્યા, ત્યારબાદ કોકોનટ, ગ્રીન ચીલીઝ અને ગાર્લિકની ચટણી બનાવી. નેક્સ્ટ તો કે થોડું દહીં હલાવ્યું અને તેની અંદર ઉમેર્યું, ત્યારબાદ થોડું કોકોનટ ઓઇલ હતું તે ઉપરથી પહેલાં વેજીટેબલ્સ પર રેડે છે, અને લાસ્ટમાં જે વેજીટેબલની સબ્જી તૈયાર થઈ હતી તેના ઉપર કરી લીવ્સ વડે તેને ડેકોરેટ કરે છે, અને લાસ્ટમાં આ રીતે એવિયલ તૈયાર થાય છે. આગળ જોઈએ. આગળ આપેલું છે એક્ટિવિટી ફોર એપ. નાવ નરેટ ધ રેસીપી ટુ ધ ક્લાસ, કે હવે આ જે રેસીપી છે, વાનગી છે, તેને વર્ગ સમક્ષ રજૂ કરો, તેનું વર્ણન કરો કે આ એવિયલ છે તે કેવી રીતે બનાવવામાં આવી હતી. તો ફર્સ્ટ ઓફ ઓલ, સૌ પ્રથમ કટ ધ વેજીટેબલ સ્ક્રેપ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ. સૌ પ્રથમ તો જે વધારાના શાકભાજી હતા તેને લાંબી લાંબી પટ્ટીઓમાં કાપ્યા, ધોઈને ત્યારબાદ ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક, ત્યારબાદ લસણ, લીલું નાળિયેર અને લીલા મરચાની ચટણી બનાવી. વીપ સમ કર્ડ એન્ડ મિક્સ ઇન એ, થોડું દહીં વલોવ્યું અને તેની અંદર રેડ્યું. પોર સમ કોકોનટ ઓઇલ ઓન ધ ટોપ, તેની અંદર થોડું કોકોનટ ઓઇલ એડ કર્યું, એન્ડ ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ, અને લાસ્ટમાં તેને લીમડાના પાન વડે ડેકોરેટ કરવામાં આવે છે. આ પ્રકારે આપણે આ વાનગીનું વર્ણન કરી શકીએ. જોઈએ આગળ. આગળ આપણને આપેલી છે એક્ટિવિટી સિક્સ. એક્ટિવિટી સિક્સમાં આપેલું છે સોલ્વ ધીસ સ્પાઇસી રીડલ્સ, કે અહીંયા જે સ્પાઇસી એટલે કે એકદમ તીખા ઉખાણા આપેલા છે તે ઉખાણાને સોલ્વ કરો. રીડલ્સ એટલે ઉખાણા. જોઈએ. ફાઇન્ડ આઉટ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધીસ ફ્રોમ ધ વોકેબ્યુલરી લિસ્ટ. તો કહે છે અહીંયા જે ઉખાણું આપેલું છે તે ઉખાણા માટે તેનો અંગ્રેજી વર્ડ્સ છે તે તમારે ડિક્શનરીમાંથી શોધવાનો છે, અથવા તો શબ્દાર્થ આપેલા છે તેમાંથી. ડ્રો ધ સ્પાઇસ ઇન ગીવન સ્પેસ, અને સામે જે બોક્સ આપેલું છે તે બોક્સમાં જે સ્પાઇસ એટલે કે જે મસાલો હોય તે તમારે આ બોક્સની અંદર દોરવાનો છે, કે કયા મસાલાનું ચિત્ર છે તે તમારે અહીં દર્શાવવાનું છે, તે મસાલો દોરવાનો છે. જોઈએ. યુ કેન પાવડર મી, તમે મને દળી શકો છો, મારો પાવડર બનાવી શકો છો. ટુ મેક ફૂડ હોટ એન્ડ સ્પાઇસી, તમારા ખોરાકને એકદમ તીખો અને ગરમ બનાવવા માટે. ઇફ યુ એડેડ ટુ મચ ઓફ મી, જો તમે મને વધારે પડતું ઉમેરશો, વધારે પડતું નાખશો. યુ મેક યોર ગેપ્સ, તો તમારા મોંમાંથી સિસકારા નીકળી જશે. યોર આઈઝ એન્ડ નોઝ બિગિન ટુ વોટર, તમારી આંખો અને નાકમાંથી પાણી નીકળવા લાગશે. એન્ડ યુ ક્રાય, અને તમે રડવા લાગશો. થિંક એન્ડ ટેલ મી હું આઈ એમ, વિચારો અને કહો કે હું કોણ છું. તમે મારો પાવડર બનાવી શકો છો, તમારા ખોરાકને તીખો અને તમતમતો બનાવવા માટે. જો તમે એનો વધારે પડતો ઉપયોગ કરશો તો તમારા મોંમાંથી સિસકારા નીકળી જશે અને તમારા આંખ અને નાકમાંથી પાણી વહેવા લાગશે. તો શું હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? યસ, ચીલી એટલે કે મરચું. જો આપણે વધારે પડતું મરચું વાપરીએ તો એનાથી નાકમાંથી અને આંખમાંથી પાણી પણ નીકળવા લાગે. તો આન્સર આવશે ચીલી. જોઈએ આગળ. નેક્સ્ટ રીડલ્સ આપેલી છે ટેલ મી ક્વિકલી હું આઈ એમ, મને ઝડપથી કહો કે હું કોણ છું. ગ્રાઇન્ડ મી એન્ડ પાવડર મી, મને દળો અને પાવડર બનાવો. ટુ મેક યોર ફૂડ લુક યલો, તમારા ખોરાકને પીળો રંગ આપવા માટે. યલો એટલે પીળો. આઈ એમ મિક્સ્ડ ઇન ઓઇલ બાય ગ્રેની, તમે મને ઓઇલમાં મિક્સ કરી શકો છો. એન્ડ એપ્લાઇડ ટુ વાઉન્ડ ક્વિકલી, વાઉન્ડ એટલે કે કોઈ પણ ઘા, કોઈ પણ જગ્યાએ જો મૂંઢ ઘા વાગેલો હોય તો તમે મને તેલ સાથે મિક્સ કરીને ત્યાં લગાવી શકો છો. આઈ હીલ ઓલ વાઉન્ડ બિગ એન્ડ સ્મોલ, હું નાના અને મોટા બધા જ ઘા દૂર કરું છું, મીન્સ કે દુખાવા દૂર કરું છું. આઈ એમ લવડ બાય ઓલ, મને બધા જ ચાહે છે. થિંક એન્ડ ટેલ મી હું આઈ એમ, ટેલ મી ક્વિકલી હું આઈ એમ, કહો કે હું કોણ છું. કહ્યું છે કે તમારા ખોરાકને પીળો રંગ આપવા માટે હું ખૂબ જ ઉપયોગી છું, તમને કોઈ પણ જગ્યાએ મૂંઢ ઘા વાગેલો હોય તો ત્યાં તમે મને તેલ સાથે મિક્સ કરીને ગરમ કરીને લગાવી શકો છો. હું નાના મોટા બધા જ ઘા દૂર કરું છું, દુખાવા દૂર કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે પણ ક્યારેક આનો ઉપયોગ કરો છો ને?
શેનો ઉપયોગ કરો છો? યસ, હળદર મીન્સ કે ટર્મેરિક. ઘણી જગ્યાએ આપણને દુખાવો થતો હોય, મૂંઢકા વાગેલો હોય, તો ત્યાં આપણે હળદર ગરમ કરીને લગાવીએ છીએ. તો આ જે હળદર છે તેને અંગ્રેજીમાં કહેવાશે ટર્મેરિક. જોઈએ આગળ. નેક્સ્ટ આપેલું છે સ્મોલ એન્ડ રાઉન્ડ લાઈક અ પર્લ, નાના અને ગોળ મોતી જેવા, પર્લ એટલે મોતી. આઈ એમ બ્લેક વેન આઈ એમ હોલ, જ્યારે હું આખું હોઉં છું ત્યારે હું કાળા રંગનું દેખાઉં છું. આઈ કેન બી પાવડર્ડ કોર્સ ઓર ફાઇન, તમે મને અધકચરો અથવા તો એકદમ સરસ ઝીણો પાવડર બનાવી શકો છો. અ શાર્પ એન્ડ સ્પાઇસી ટેસ્ટ ઇઝ માઇન, મારામાં તીખો અને એકદમ શાર્પ એટલે કે તીક્ષ્ણ સ્વાદ છે. વેધર ઇટ ઇઝ સોલ્ટી ઓર સ્વીટ, કોઈ પણ તીખી અથવા તો મીઠી વસ્તુમાં તમે મને ઉમેરી શકો છો. આઈ એમ એડેડ એઝ અ સ્પેશિયલ ટ્રીટ, મને તમે ખાસ ટ્રીટ માટે ઉમેરી શકો છો. કોઈ પણ મીઠી વસ્તુ હોય તેમાં પણ તમે મારો ઉપયોગ કરી શકો છો અને તમારા ખોરાકને એકદમ સોલ્ટી તમતમતું બનાવવા માટે પણ મારો ઉપયોગ કરી શકો છો. થિંક એન્ડ ટેલ મી હુ આઈ એમ, કહો કે હું કોણ છું. તો આવશે બ્લેક પેપર મીન્સ કે તીખા. વિદ્યાર્થી મિત્રો, આ તીખા તો તમે જોયા જ હશે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે મસાલા બતાવવામાં આવેલા છે એમાંથી જો તમને ખ્યાલ ન હોય હજુ પણ, તો એકવાર તમારે રસોડાની મુલાકાત લેવી અને મમ્મી પાસે આ બધા જ મસાલાની જાણકારી મેળવવી. કે આ જે તીખા છે તે તીખાને આપણે કોઈ પણ ખોરાકમાં કોઈ પણ શાક બનાવવા માટે ઉમેરી શકીએ છીએ, અથવા તો સ્વીટ મીન્સ કે કોઈ પણ પ્રકારનું એવું જ્યુસ બનાવેલું હોય તો જ્યુસમાં પણ આપણે આ તીખાનો ભૂકો કરીને તેમાં એડ કરી શકીએ છીએ. તો તીખાને કહેવાય છે બ્લેક પેપર. નેક્સ્ટ જોઈએ, આપેલું છે આઈ એમ સ્મોલ એન્ડ સ્કીની શેપ, તો કહે છે કે હું એકદમ નાનું અને સ્કીની એટલે કે ચપટું આકારનું છું. સમટાઈમ્સ આઈ એમ બ્રાઉન એન્ડ સમટાઈમ્સ બ્લેક, ક્યારેક ક્યારેક હું બ્રાઉન એટલે કે ભૂરા રંગનું હોઉં છું તો ક્યારેક કાળા રંગનું, બે પ્રકારમાં જોવા મળે. બ્રાઉન કથ્થઈ રંગમાં પણ જોવા મળે અને કાળાશ પડતા રંગમાં પણ જોવા મળે છે. એડેડ ટુ હોટ ઓઇલ એન્ડ ઘી, ગરમ તેલ અથવા તો ગરમ ઘીમાં તમે મને ઉમેરી શકો છો. આઈ સ્પ્રેડ માય ફ્રેગરન્સ ઓલ અરાઉન્ડ મી, હું ચારે બાજુ મારી ફ્રેગરન્સ એટલે કે સુગંધ ફેલાવું છું. ગરમ ઘી કે તેલમાં નાખીએ એટલે તેની સુગંધ ચારે બાજુ પ્રસરે છે. થિંક એન્ડ ટેલ મી હુ આઈ એમ, ટેલ મી ક્વિકલી હુ આઈ એમ, ઝડપથી કહો કે હું કોણ છું. તો આન્સર આવશે ક્યુમિન સીડ્સ એટલે કે જીરું. તમે જોયું છે ને, વઘાર માટે આપણે જે રાઈ જીરાનો ઉપયોગ કરીએ તે આ જે જીરું છે તે જીરાને કહેવાય છે ક્યુમિન સીડ્સ. જોઈએ આગળ. નેક્સ્ટ આપેલું છે આઈ લુક લાઈક અ ઝીરા થ્રો બ્રાઉન ગ્રીન આઈ એમ, તો કહે છે કે હું જીરા જેવું જ દેખાઉં છું પણ હું બ્રાઉન અને લીલા રંગનું જોવા મળું છું અને જીરાથી થોડું મોટું હોઉં છું. ટુ મેક યોર સ્ટમક હેલ્ધી આઈ ઓલવેઝ ટ્રાય, તો કહે છે કે તમારા પેટને, સ્ટમક એટલે પેટ, તમારા પેટને તંદુરસ્ત રાખવા માટે હું હંમેશા પ્રયત્ન કરું છું. ઇટ મી ઓલવેઝ આફ્ટર યોર મીલ, મીલ એટલે કે ભોજન, તમારા ભોજન પછી તમારે હંમેશા મારો ઉપયોગ કરવો જોઈએ, મને ખાવું જોઈએ. આઈ રિફ્રેશ યોર માઉથ યુ શ્યોરલી ફીલ, હું તમારા મોંને એકદમ ફ્રેશ એટલે કે તાજું રાખું છું. થિંક એન્ડ ટેલ મી હુ આઈ એમ, ટેલ મી ક્વિકલી હુ આઈ એમ, કહો કે હું કોણ છું. તો આન્સર આવશે કાર્ડમોમ એટલે કે એલચી. એલચી છે તે આપણા મોંની દુર્ગંધ દૂર કરવામાં અને આપણા માઉથને એકદમ ફ્રેશ રાખવામાં, મોંને ફ્રેશ રાખવામાં ખૂબ જ ઉપયોગી છે. નેક્સ્ટ આપેલું છે I look like a nail but bird I am, તો કહે છે કે look like a nail, nail એટલે થાય ખીલી, તો કહે છે કે હું ખીલી જેવું દેખાઉં છું but bird I am, bird એટલે કે બટકણું, પણ હું બટકણું છું, ખીલી જેવું છું પણ બટકણું છું, ખીલી નથી. ચોકલેટ બ્રાઉન કલર એન્ડ સ્ટ્રોંગ સ્મેલ આઈ હેવ, મારો રંગ ચોકલેટ બ્રાઉન, જે ડાર્ક ચોકલેટ આવે છે તેવો રંગ હોય છે અને મારી જે સ્મેલ હોય છે તે એકદમ સ્ટ્રોંગ હોય છે, સખત હોય છે. When your toothache make you shout, toothache એટલે કે દાંતનો દુખાવો, જ્યારે તમે અતિશય દાંતના દુખાવાથી પીડાઓ છો એટલે કે દાંતમાં દુખાવો થતો હોય છે. I soothe the pain in your mouth, ત્યારે હું તમારા મોંનો દુખાવો દૂર કરું છું. Think and tell me who I am, tell me quickly who I am, કહો કે હું કોણ છું. તો આન્સર આવશે લવિંગ.
દાંતના દુખાવા માટે આ જે લવિંગ છે તે ખૂબ જ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બધી જ રીડલ્સનો અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને આધારે તમારે એક્ટિવિટી 4D માં જે ટ્રુ ફોલ્સ આપેલા છે તે અને એક્ટિવિટી 6A માં અહીં આપણે જે આ રીડલ્સનો અભ્યાસ કર્યો, આ જે ઉખાણા છે તે ઉખાણા તમારે તમારી નોટબુકમાં લખવાના છે. નવી એક્ટિવિટી સાથે નવા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ.